જામનગરમાં એક પડ્યા પર પાઠું કહેવત યથાર્થ થતી હોય તેવી દુર્ભાગ્યપૂર્ણ બાબત સામે આવી છે. હાલ કોરોના મહામારી સામે લોકો બેબસ થઈ ઝઝુમી રહ્યા હોય અને રોજી રોટી મળતી ન હોય, લોકો સરકાર તરફથી મળતા અનાજના જથ્થાની ચાતક નજરે રાહ જોતા હોય ત્યારે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાન મારફત લોકોને સડેલો અને ફુગાઈ ગયેલો અનાજનો જથ્થો વિતરણ કરાયો હોય તો લોકોએ હોબાળો કરતા પોલીસને બોલાવી પડી હતી, જેથી લોકોમાં પણ રોષની લાગણી જન્મી છે. લોકોએ અને અનેક સવાલો પણ ઉભા કર્યા છે. શું સરકાર આવા સડેલા અને જીવાતવાળા જથ્થાનું વિતરણને ધ્યાને નહીં આવ્યું હોય? શું સસ્તા અનાજના દુકાનદારે અનાજના જથ્થાને જોયો નહીં હોય? શું આવો જથ્થો વિતરણ કરી સરકાર વાહવાહી કરાવે છે? આવું અનાજ ખાધા પછી લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે? શું આ અનાજ ખાધા પછી લોકો કોરોના વોરિયર્સ બની શકશે? શું ગરીબ લોકોને આવું અન્ન ખવડાવી સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે? આવા તો અનેક પ્રશ્નો લોકો મુખે ચર્ચા રહ્યા છે અને આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી લોકોને ખાવા યોગ્ય અનાજનો જથ્થો. આજ વખતે ઘઉં આવ્યો ને એ બટાયેલા જ આવ્યા છે, ખાવા યોગ્ય છે જ નહીં, તો શું કરવું એનું? અમારે મારે એક તો કોઈ કમાવાનું છે નહીં, બે તને ધકે એક વાર તો માલ દે તો અહીંથી રિક્ષા વાળાના મારાથી હાલી હગાય છે નહીં, તો મારે જવું કઈ રીતે? અહીંયા ફરવાનો માલે દેતા નથી તો મારે બીજાના આધારે જ મારે રહેવાનું છે એમ, એટલે એ તો જોવું પડે ને. એને માલ દેવો દેતો નથી પરબારો ભાઈ, ને ખાંડે મને 300 ગ્રામ જ આપે છે બધાના કિલો કિલો ખાંડા થી, તો મેં એને કીધું કે તમને બેન આટલી દેવામાં આવશે, જાજી દેવામાં આવશે નહીં. દારે અમને આટલો ટાઈમમાં એક જ વાર આપી છે, બાકી કઈ ફેલે એ દારે આપતા નથી. અમે કીધું તો કે અમે કે કોઈને દેતા નથી, બાકી બીજા બધા ઓટેદાર. મારું નામ મઘોડિયા દિનેશભાઈ હરજીભાઈ. અમે કાલે અહીંયા રાશન દુકાનેથી માલ લેવા ગયા હતા, તો માલ બહુ ખરાબ આવેલો હતો, તો જેથી કરીને અમે પાછા એ લોકો રિક્વેસ્ટ કરો છે કે સાહેબ આ માલ બહુ ખરાબ આવે છે, ઘઉં બરાબર છે, તો એ ખરાબ હતા ને એના હિસાબે અમે પાછા ગયા હતા. અમે દેવરભાઈ ને અમે ઘણા ગયા હતા, તો એ લોકોએ પાછા એમ કહેતા હતા કે હવે માલે નો લઈ ગયા હતા, પાછા માલ લેવાની એને ના પાડી દીધી કે માલ નો લઈ ગયા હતા, એ ન્યૂઝ વાળા લઈ જશે એમ એમ કીધું બરાબર છે. એટલે પછી બધું હોબાળો થયો ને એ લોકોએ ખાલી ખાલી બંધ કરાવ્યું એવું બધું કર્યું, એટલે પછી પોલીસને બોલાવ્યા 100 નંબરને બરાબર છે. તો પછી સાહેબ ને બધા આવ્યા ને એટલે અમને કીધું કે તમે તમારે અત્યારે નીકળી જાવ કે માલ લઈને ગયે, જેવો આવ્યો એવો. અને એક સાહેબે તો એમ કીધું હતું કે મફતમાં આવે ને તો જેવો આવે ને એવો ખાઈ લેવા, એક સાહેબે એમ વાત કરી હતી બરાબર છે. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, પછી સાહેબે કીધું કે તમને માલ લઈને નીકળી જાવ, એટલે અમે પછી બધા આવતા રહ્યા. માલ કેવો હતો? ખરાબ માલ તો બહુ સાહેબ ખરાબ છે, ખવાય એમ જ નથી. એમાં ફૂગી છે, કાકરા છે, ડૂચો છે, એને આમાં ધૂળ જેવો. કોઈ બતાવી નીકળતા નથી.